કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 7 અંકુશ વિશે ચર્ચા કરીશું. અંકુશ તમને બધાને ખ્યાલ તો છે જ, અંકુશ કોને કહેવાય છે? આયોજન પ્રમાણે જે આપણે કાર્ય વિચાર્યું છે અને જે કાર્ય ચાલી રહ્યું છે એ તપાસવું કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં. આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ તપાસવું અને જો ન થતું હોય તો વિચલનો શોધીને, વિચલન એટલે તફાવતના કારણો શોધીને આપણે જે સ્ટેપ લઈએ એ આખી પ્રક્રિયાને અંકુશ કહેવામાં આવે છે. આ આપણે આગળના ચેપ્ટરમાં પણ શીખેલા છીએ, ભણેલા છીએ. તો સિમ્પલ અર્થમાં અંકુશ જે છે, આપણે એવું પણ કહીએ છીએ કે અંકુશ જે છે એ આયોજનનો જન્મદાતા, આયોજનને જન્મ આપ્યો છે. બરાબર ને? કારણ કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ તપાસવાનું છે. તો પહેલા આયોજન થયું હોવેલું જોઈએ. આપણે કહીએ છીએ કે અંકુશ છે તો આયોજન થયું જ હશે, કારણ કે અંકુશની પ્રક્રિયામાં આપણે એ તપાસીએ છીએ કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં, અને નહીં થતા તો એના વિચલનો શોધીએ છીએ. આ આખી પ્રક્રિયાને અંકુશ કહેવામાં આવે છે. જો વિચલન વધી જાય તો આપણે એના અનુસંધાને પગલાં લઈએ છીએ જેથી વિચલનોને દૂર કરી શકાય અને આપણી પ્રક્રિયા જેમ આયોજન કર્યું છે એમ પ્રમાણે ચાલતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે થોડું ડીપમાં વાંચીશું અંકુશ માટે. બાકી અંકુશ શું છે એ બધી વસ્તુ આપણે આગળ બધા ચેપ્ટરમાં મોસ્ટલી ક્યાં ને ક્યાં ડિસ્કસ કરેલી છે. તમે જુઓ પેજ નંબર 17 ઉપર આયોજનનો અંકુશનો સોરી અર્થ આપેલ છે. અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય. તો આ છે આયોજન. સૌથી પહેલા આપણને અંકુશ કરવું હોય તો આપણને કાર્યનું મૂલ્યાંકન કરવું પડે. કાર્યનું મૂલ્યાંકન કર્યા પછી, કાર્યનું મૂલ્યાંકન એટલે કાર્ય શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ તપાસવું પડે. પછી એને આયોજન વડે સરખાવવું પડે અને સરખાયા પછી જો કંઈ વિચલન દેખાય તો યોગ્ય પગલાં લેવા પડે. આ આખી પ્રક્રિયાને અંકુશ કહેવામાં આવે છે. તો આઈ હોપ ઘણી વખતે આપણે સ્પષ્ટ કર્યું છે. હવે આપણે આગળ વધીશું કે લાક્ષણતાઓ શું છે, કઈ લાક્ષણતાઓ છે અંકુશની. સૌથી ફર્સ્ટ નંબર છે આયોજન સાથે સંપન્ન. સિમ્પલ વસ્તુ છે ને, વારંવાર તમે કહી રહ્યો છો કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે તપાસવું. તો આયોજન જોડે એનો સંબંધ છે. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે સમાન છે. આયોજન યોજનાનું ઘડતર કરે છે, કાર્યનું ઘડતર કરે છે, જ્યારે અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે તપાસે છે. જેથી આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. એક સિક્કાની બે બાજુ છે, જોડિયા બાળકો છે. કારણ કે અંકુશમાં તો આપણે એ જ જોઈએ છીએ ને કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં, એટલે આપણે કહી શકીએ કે આયોજન વિના અંકુશ તો અશક્ય છે. દરેક સપાટીએ થતું કાર્ય, અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય છે, દરેક વિભાગમાં થાય છે. હા, ક્યાં ઓછું ક્યાં વધારે, પણ અંકુશ હોય ખરે. નિમ્ન સ્તરે અંકુશની લેવલ વધારે હોય, ઉચ્ચ સ્તરીય અંકુશ ઓછું હોય. અંકુશનું કાર્ય સંચાલન દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દાધારક તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો થઈ શકે, સપાટી પ્રમાણે ઓછું કે વધારે થઈ શકે, પણ હોય દરેક સપાટી. સતત ચાલતી પ્રક્રિયા છે અંકુશ જે છે એ. સતત જ્યાં સુધી આયોજન મુજબ કાર્ય થતું રહેશે અંકુશનું કાર્ય પણ ચાલુ રહેશે, એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે એવું માનવું ભૂલ છે. તમે એક વાર શરૂઆતમાં અંકુશ રાખ્યું અને પછી વિચારી લીધું કે હવે તો કામ બરાબર ચાલતું જ રહેશે, તો એ વિચારવું ખોટું છે. વાસ્તવમાં દરેક કર્મચારીએ પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચરણો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે અને ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ છે.
तो कहवा मांगे छे के अंकुश तमे एक वार शुरू कर दीधो पर ज्या सुधी कार्य थतुं रहे त्या सुधी आपणे सतत अंकुश की प्रक्रिया चालू राखवी पड़े। जो तमे अंकुश एक वार बंद करी नाखो अने धारो के तमारी कोई वस्तु वो जे कार्य छे ए बेवड़ाई जाए एटले कहेवानो मतलब छे ए आयोजन मुजब न थाय तो जे खर्च जे नुकसान वेठवुं पड़े ए सौथी मोटो हशे। एटला माटे कहेवाय छे के खर्च की प्रक्रिया अंकुश की प्रक्रिया ए क्यारे पण वच्चे मन न थाय सतत चलती रहे। संचालन छेवटनुं कार्य छे सौथी पहेला आयोजन थाय पछी व्यवस्था तंत्र होय कर्मचारी व्यवस्था आवे दोरवणी आवे बधी प्रक्रिया थाय अने छेल्ले अंकुशनुं कार्य शुरू थाय। अंकुश क्यारे अंकुशनुं काम संचालन जे बाकी बधा कार्यो छे ए थई जाय एना पछी छेल्ले अंकुशनुं कार्य शुरू थाय छे। पोस्ट कोर्ब तमने खबर छे बधामां पण अंकुश छेल्ले जाय चाहे पीटर ड्रॉकर प्रमाण हो चाहे हेनरी फ्योर प्रमाण। संचालन में आयोजन द्वारा एकम उद्देश्य नक्की थाय व्यवस्था तंत्र द्वारा अमल थाय कर्मचारी व्यवस्था गोठवी तेमने दोरवणी आपवामां आवे त्यार पछी अंकुशनुं कार्य शुरू थाय। आ बे वाक्यमां तमे जुओ आयोजन थयुं पछी व्यवस्था तंत्र थयुं पछी कर्मचारी व्यवस्था थई पछी दोरवणी प्रमाणे काम थयुं अने पछी छेल्ले शुं कोनुं काम आवे अंकुशनुं तपासणी मूल्यांकननुं कार्य छेल्ले जावे। मूल्यांकन कार्य शुरू थाय एना पहेला तो कोई मूल्यांकन थाय ज नहीं ने। अंकुशमां तो आपणे कार्यनी मापणी करवानी छे मूल्यांकन करवुं छे अने पछी एने सरखावानुं छे आयोजन जोडे। એટલે સંચાલનના બધા કાર્યો પહેલા અને અંકુશ છેલ્લે આવે। ભવિષ્ય સાથે સંબંધ છે અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે। સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં એટલે ભૂતકાળના બનાવનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે જેથી તેના લાભ ભવિષ્યમાં મળે। હંમેશા પોતાનો પાસ્ટ એક્સપિરિયન્સનો ઉપયોગ એ ભવિષ્ય માટે ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું આપણે એને બદલી ન શકીએ પણ ભવિષ્યમાં આવું ન બને એ ધ્યાન રાખવાનું હોય છે। અંકુશના ઉદ્દેશ્ય જો ભૂતકાળમાં થયેલી ભૂલ બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવાનું છે। અંકુશનું મુખ્ય કાર્ય એ છે કે ભવિષ્યમાં કોઈ પણ નુકસાન ન વેઠવું પડે એટલે ભવિષ્ય સાથે સરળ છે। રચનાત્મક પ્રવૃત્તિ બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ એક્ઝામમાં આવે છે। અંકુશ સામાન્ય અર્થમાં કર્મચારીઓની કાર્ય સંદર્ભ પર તરાપ મારવામાં આવે છે તેવો કરવામાં આવે છે એટલે એક્ઝામમાં એવો પ્રશ્ન છે કે આ રચનાત્મક વૃત્તિ છે। ઘણા લોકો શું માને કે અંકુશ એટલે આપણે કર્મચારીઓના કાર્ય ઉપર તરાપ મૂકીએ છીએ। અંકુશ એટલે કંટ્રોલિંગ એટલે કર્મચારીને કામ કરતા રોકીએ છીએ કર્મચારીને કામ કરવામાં આપણે વિઘ્ન બનીએ છીએ એ કાર્ય એટલે અંકુશ પણ એકચ્યુઅલી એવું નથી। ખરેખર તો એ છે કે આપણા કર્મચારી ભવિષ્યમાં ભૂલો ન કરે એના માટે એમને પ્રોપર ગાઈડલાઈન દોરવણી આપવાનું છે એક રચનાત્મક પ્રવૃત્તિ છે પોઝિટિવ એક્ટિવિટી છે। એટલે એવું માનવું અયોગ્ય છે કે આપણે કર્મચારીઓની જે કર્મચારીઓ ઉપર તરાપ મૂકીએ છીએ એમના કામ કરવા વિઘ્ન બની છે એવું કાર્ય અંકુશ એ વિચારવું ખોટું છે। હકીકતમાં માન્યતા ખોટી છે લખે છે કારણ કે ખરેખર કર્મચારીઓ તેના કાર્ય આયોજન મુજબ કરે અને તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે તો એમના કાર્ય ઉપર તરાપ મૂકવાનું નહીં પણ આયોજન મુજબ કાર્ય થાય અને સરસ રીતે કાર્ય થાય એ જોવાનું કાર્ય અંકુશનું છે। એટલે અંકુશ એક નિશ્ચેષ્ટાત્મક નથી પરંતુ વિદ્યાત્મક છે। ઘણા બધા વાક્ય મળે છે આવા એક્ઝામ પૂછી શકે રચનાત્મક પ્રવૃત્તિ છે અથવા આજે છેલ્લું વાક્ય કે અંકુશ એ નિશ્ચેષાત્મક નહીં પણ વિદ્યાત્મક વૃત્તિ છે। અંકુશ એ થતી ભૂલને સુધારો આપે છે અને ફરી ભૂલ ન કરવા માટે પગલાં લે છે એટલે એ એક રચનાત્મક પ્રવૃત્તિ છે। એટલે આ બેટા મુદ્દો તમે મહેરબાની કરીને બે વાર વાંચો છે બહુ સરળ હતું કે શું માન્યતા છે પણ એવું એક્ચ્યુઅલ નથી અને શું કામ છે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે બે કે ત્રણ માર્કમાં। આંતરિક પ્રક્રિયા છે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે। આપણે એકમના અંદર જે કાર્ય ચાલે છે એના ઉપર જ આપણે માપણી કરી શકીએ એના ઉપર જ આપણે અંકુશ મૂકી શકીએ છીએ। એકમના બહારની પ્રવૃત્તિઓ ઉપર આપણે અંકુશ ન રાખી શકીએ બાહ્ય પરિબળોને અંકુશ ન રાખી શકાય આંતરિક પરિબળો ઉપર જ અંકુશ રાખી શકાય। બાહ્ય પરિબળો એટલે કે જેમ કુદરતી આફતો આપણે રોકી શકીએ નહીં પોલિટિકલ ઇફેક્ટ્સ રોકી શકીએ નહીં।
अंकुश के आंतरिक प्रक्रिया छे एकमनी विविध प्रक्रिया जैसे के उत्पादन वेचाण खरीदी नाणाकीय बाबत नाणा हिसाब कर्मचारी कार्यप्रति साथे अंकुश की पद्धति वणी लेवामां आवे छे जेना कारणे आ कार्य ऊपर अंकुश राखी शकाय एटले एकमना अंदर जे कार्य थाय छे एना ऊपर अंकुश राखी शकाय छे ज्यारे बाह्य प्रक्रिया जैसे के सरकार की नीति में फेरफार तेजी मंदी लोकोना मानव वलण में फेरफार फेशन में चेन्ज एना ऊपर क्यारे अंकुश राखी शकवामां राखी शकातो नथी एना ऊपर आपणे कंट्रोल केवी रीते करी शकीए आपणे केवी रीते राजकीय फेरफार रोकी शकीए आपणे केवी रीते कुदरती आफत रोकी शकीए आपणे केवी रीते लोकोनुं फेशन चेन्ज करी शकीए ना थाय एना ऊपर आपणे अंकुश ना राखी शकीए ફક્ત આંતરિક પ્રક્રિયા ઉત્પાદન ખરીદી વેચાણ નાણાકીય બાબત કર્મચારી વ્યવસ્થા એના ઉપર અંકુશ રાખી શકાય છે એટલે આંતરિક પ્રક્રિયા છે ગતિશીલ પ્રક્રિયા છે ચાલતું રહેશે સતત ચાલતી પ્રક્રિયા છે જે આપણે ઉપર વાંચ્યું અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલ છે આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના નકશામાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે જેમ જેમ વાતાવરણ બદલાય કયો ધંધાકીય વાતાવરણ જેમ જેમ આયોજનમાં ફેરફાર થાય એવી રીતે અંકુશમાં પણ ફેરફાર કરી શકાય એટલે અંકુશની પ્રક્રિયા જે છે એ જ્યારે ઈચ્છીએ આયોજન પ્રમાણે બદલાવ થાય તો અંકુશની પ્રક્રિયામાં પણ આપણે બદલાવ કરી શકીએ એટલે ગતિશીલ પ્રક્રિયા છે ચેન્જેબલ પ્રક્રિયા છે જ્યારે ઈચ્છીએ આપણે એક પ્રક્રિયામાં ફેરફાર કરી જે મોડર્ન જે આધુનિક સમયની જરૂરિયાત છે એને આપણે પહોંચી વળી શકીએ છીએ નેક્સ્ટ છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ એટલે અંકુશ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ ઉપર કરવામાં આવતી પ્રવૃત્તિ છે એટલે એને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહેવાય છે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે અહીંયા વ્યક્તિ એટલે કોણ કર્મચારી ઉપરી અધિકારી દ્વારા કર્મચારી ઉપર કરવામાં આવે છે અને કર્મચારી કાર્યમાં ભૂલ ન કરે અને આયોજન પ્રમાણે સરસ રીતે કામ કરે એ જોવામાં જોવાનું કાર્ય અંકુશનું છે તો અંકુશ વ્યક્તિ રક્ષી છે માનવ દ્વારા માનવ ઉપર કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ પણ એક રચનાત્મક પ્રવૃત્તિ છે આપણે વાંચ્યું દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે જે ભૂલો અને વિચલન મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિઓ છે અને અંકુશ વૈદિક અને અવૈદિક બંને થઈ શકે વૈદિક અને અવૈદિક ઘણી વખતે આપણે વાંચ્યું છે એકમમાં વ્યવસ્થા તંત્ર ઉત્પાદનના પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે કરવામાં આવે છે વૈદિક નિયમ અનુસાર પરંતુ સમય જતાં એકમમાં અવૈદિક સ્વરૂપની પણ વ્યવસ્થા પણ વિકાસ પામે છે આવી અવૈદિક અંકુશની વ્યવસ્થા કેટલી વખત વધુ અસરકારક બને છે બધી વસ્તુ નીતિ નિયમથી થાય એ સરસ છે પણ હંમેશા નીતિ નિયમો લાદવામાં આવે એના કરતાં અવૈદિક એ મિત્રતા એક માનવ સંબંધ ઉપર આધારિત રીતે પણ આપણે અંકુશની અંકુશ કરી શકીએ છીએ એટલે અવૈદિક સ્વરૂપ પણ અંકુશ થઈ શકે છે અને ઘણી વખતે ક્યારેક ક્યારેક અસરકારક પણ બને છે તમે કર્મચારીને કાર્ય પ્રેમ ભાવથી બરાબર સમજાવો તો એની લાગણી વધારે પહોંચે અને એથી એ વધારે અસરકારક થાય એવી રીતે વૈદિક અને અવૈદિક બંને પ્રમાણે અંકુશ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હું સમજું છું તમને લાક્ષણતા ઘણી સમજણ પડી ગઈ છે આગળ વધીશું અને ડિસ્કસ કરીશું હવે અંકુશનું મહત્વ અંકુશનું શું મહત્વ છે તો સૌથી પહેલા તો અંકુશનું આપણે અર્થ બધું વાંચ્યું કે એક રચનાત્મક પ્રવૃત્તિ છે આયોજન મુજબ કાર્ય થાય છે કે ન થાય છે એની માંગણી થાય છે વિચરણો શોધવામાં આવે છે યોગ્ય પગલાં લેવામાં આવે છે તો નેચરલી છે આપણે આપણા ધ્યેયો સરળતાથી હાંસલ કરી શકીએ છીએ અંકુશ હશે તો ધ્યેય સરળતાથી પ્રાપ્ત થઈ જશે ફર્સ્ટ નંબર છે ધ્યેય સિદ્ધિમાં મદદ કરે અંકુશ એ એકમમાં રહી ગયેલ ભૂલો અને ખામીઓને શોધીને સુધારણલક્ષી પગલાં લેવામાં આવે છે જે આપણે આગળ વાંચ્યું તેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે અને તે ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે એના પછી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિ આપણે આગળ વાંચ્યું આંતરિક પ્રવૃત્તિઓ ઉત્પાદન વેચાણ ખર્ચની પ્રવૃત્તિઓ કર્મચારીની પ્રવૃત્તિ એના ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ અને અંકુશ રાખીને આપણે સરસ રીતે કામ કરી શકીએ છીએ શું કહે છે જુઓ ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ઉત્પાદન વેચાણ કર્મચારી નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે
आयोजन असरकारक बने छे। निष्णातना अभिप्राय मुजब आयोजन आयोजन रस्तो नक्की करे छे, ज्यारे अंकुश ते रस्ता रस्ते थयेली वृत्तिओना विचरण तपासीने तेने सुधारवानो प्रयत्न करे छे। बराबर ने? आपणे अंकुशमां वाँच्युं के अंकुश जे छे ए आयोजन मुजब कार्य थाय छे के नहीं, जो न थतुं होय तो विचलन शोधीने अने योग्य पगला लेवामां आवे छे, तो आपणे कही शकीए ने के अंकुश छे तो आयोजन सफळ निवडशे। अंकुशनी प्रक्रियामां ज आपणे बधुं जोईए छीए के आयोजन मुजब कार्य थाय छे के नहीं। એટલે આયોજનને અસરકારક કોણ બનાવે? અંકુશ। જો અંકુશ ના હોય તો ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ ખોટી બને અને તમે એના ઉપર કંટ્રોલ જ ના હોય તો આયોજન પ્રમાણે જે કામ કર્યું હોય એ પ્રમાણે દેશ સિદ્ધિ થાય જ નહીં। પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ જેમને ખબર છે આયોજન, ગણતંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, આ બધા વચ્ચે સંકલન સાધવાનું કાર્ય અંકુશ કરે છે। અંકુશના લીધે એકમની બધી પ્રવૃત્તિઓમાં સંકલન સધાય છે। કાર્યનું મૂલ્યાંકન શું છે? અંકુશનું કાર્ય કાર્યની માપણી કરવાની, કાર્યનું મૂલ્યાંકન કરવું। એકમના અગાઉથી નક્કી થયેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે। વિચલન દૂર કરે છે, જે કાર્ય પણ અંકુશનું છે। વિચલન એટલે તફાવતના કારણો, આયોજન મુજબ જે કાર્ય વિચાર્યું અને જે અકસ્માતમાં કાર્ય થઈ રહ્યું છે એમાં જે તફાવત હોય એને વિચલન કહેવાય। તો આ વિચલનો શોધવાનું કાર્ય કોનું છે? અંકુશનું, અને પછી એના ઉપર યોગ્ય પગલાં લેવાનું કાર્ય કોનું છે? અંકુશનું, જે આપણે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ સરળતાથી થઈ શકે છે। અંકુશ એ સુધારલક્ષી કાર્ય છે, તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે, તેના કારણે શોધીને સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે, તેથી વિચલનનું પ્રમાણ ઘટે છે। સત્તા સોંપણી માટે પણ અંકુશ બિલકુલ જરૂરી છે। કેવી રીતે? જુઓ, સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે। કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તે તેના ઉપરી અધિકારીની છે, અને ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી। આપણે આગળ વાંચેલું ધોરણ ચેપ્ટરમાં કહ્યું છે પેલા કે ઉત્તરદાયિત્વ કે સત્તા વહેંચી શકે, અધિકારી પોતાના કર્મને સત્તા આપી શકે, કાર્ય સારું, કોઈ કર્મચારી સારું કાર્ય કરતું હોય છે તો ઉપરો અધિકારી પોતાના કર્મચારીને એની કાર્યશક્તિ પ્રમાણે એને સત્તા આપી શકે છે કે તમે આ કાર્ય ઉપર આગળ વધો અને જાતે પૂરું કરો। પણ જો કોઈ ભૂલ થાય તો ઉત્તરદાયિત્વ કોનું હોય? અધિકારીનું હોય। એ ક્યારે પણ અને ઉપરના અધિકારીને જવાબદાર કોણ છે? નીચલો અધિકારી। પણ એ કર્મચારીને આપણે સત્તા આપી હોય તો આપણે એના ઉપર ભૂલનો ઢાંકણો ના આપી નાખી શકીએ? વાંચેલી વસ્તુ છે, ઉત્તરદાયિત્વ ના વહેંચાય। પણ હા, સત્તા સોંપણી સરળ થાય છે, કારણ કે અંકુશ પ્રમાણે અંકુશ કરવાથી, કાર્યની માપણી કરવાથી આપણને ખબર પડી જાય છે કયો કર્મચારી કેવી દિશામાં કામ કરી રહ્યો છે અને એમાં શું આવડત છે। ભૂલોની શોધ ફરીથી એ જ વિચલનની વસ્તુ છે બેટા। અંકુશ તાબેદાર કે કર્મચારી થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે, પરિણામે અંકુશ દ્વારા ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ, વિચલનને શોધી તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ન થાય। લાંબા ગાળાનું આયોજન, લાંબા ગાળાની આયોજનના ઘડતરમાં અંકુશ મદદરૂપ છે। અંકુશ હંમેશા લાંબા ગાળે, અંકુશમાં આપણે આપણા એકમની બધી કારણે માપણી કરીએ છીએ, તો આપણે એકમના અંદર આપણી શું કાર્યક્ષમતા છે, આપણા એકમની શું કાર્યક્ષમતા છે એ આપણને અંકુશની પ્રક્રિયામાં ખબર પડી જાય છે। તો ભવિષ્ય માટે આપણને જે પણ લાંબા ગાળાના આયોજન કરવાના હોય, બરાબર, તો એ કરતી ફેરે આપણને ધ્યાનમાં હોય છે કે આપણે એકમમાં કઈ કાર્યક્ષમતા છે, આપણે કઈ કાર્યપદ્ધતિ કામ કરીએ છીએ અને આપણા પાસે કયા કયા સોર્સિસ છે, કયા કયા નથી, તો એ ધ્યાનમાં રાખીને ભવિષ્યના લાંબા ગાળાનું આયોજન કરી શકીએ છીએ। લાંબા ગાળાનું આયોજન કરવા માટે અંકુશ એટલા માટે જરૂરી છે। લાંબા ગાળાની આયોજનના ઘડતરમાં અંકુશ મદદરૂપ છે। અંકુશ પ્રક્રિયાના કારણે એકમના વર્તમાન સ્થિતિની માહિતી પ્રાપ્ત થાય છે, તેના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે। દોરવણીનું મદદરૂપ છે, અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે। અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, એમની મુશ્કેલીઓ જાણે છે અને પછી એમને માર્ગદર્શન આપે છે। અંકુશની પ્રક્રિયાથી આપણે કર્મચારીઓ ઉપર દેખરેખ રાખીએ છીએ, દેખરેખ રાખીને એમની જે મુશ્કેલીઓ હોય છે એ આપણને ખબર પડે છે અને મુશ્કેલીઓ સાંભળીને પછી આપણે એમને માર્ગદર્શન આપીએ છીએ। માર્ગદર્શન એટલે શું? દોરવણી। તો દોરવણી આપ જ્યારે આપીએ છીએ ત્યારે અંકુશનું કાર્ય ચાલતું જ હોય છે,
કારણ કે અંકુશ કરતી ફેરે જ આપણને ખબર પડે છે કે આપણા કર્મચારીઓને કઈ ભૂલો રડે છે અથવા એમના એમ એ એમને કઈ વસ્તુ સમજાવવાની છે અથવા એમને કયા પ્રકારનું માર્ગદર્શન જરૂરી છે. કાર્યક્ષમતાનું બેરોમીટર, બેરોમીટર થર્મોમીટર કોને કહેવાય? બેરોમીટર થર્મોમીટર તમને ખબર છે માપણીનું સાધન છે, ટેમ્પરેચર માપણીનું સાધન બેરોમીટર થર્મોમીટર. તો અંકુશ પણ શું છે? આપણા એકમની કાર્યક્ષમતાની માપણીનું સાધન. કારણ કે અંકુશમાં જ આપણે કાર્યનું માપણી કરીએ છીએ અને યોગ્ય પગલાં લઈએ છીએ જો ભૂલો હોય તો. તો આપણા એકમમાં કઈ આપણું એકમ કયા પ્રમાણે કઈ કાર્યક્ષમતા પ્રમાણે કાર્ય કરી રહ્યું છે એ બધી માપણી અંકુશમાં થાય છે. તો એટલા માટે અંકુશને બેરોમીટર સાથે સરખાવવામાં આવ્યું છે કે જેવી રીતે બેરોમીટર જે છે એ ટેમ્પરેચર માપણીનું સાધન છે એવી રીતે અંકુશ છે એ ધંધાકીય એકમની કાર્યક્ષમતા માપવાનું એક સાધન છે. વિદ્યાર્થી મિત્રો, અંકુશનું મહત્વ પણ આપણે આ વિડીયોમાં સરસ સમજ્યું. હવે તમે મુદ્દાસર બધા મુદ્દા ફરીથી વાંચશો, કોઈ પણ પ્રકારનો વિડીયો સમજીને પછી તમે વાંચો તો જ તમને અસરકારક થાય, તો જ બુદ્ધિમાં આવે કે આપણે શું સમજાયું છે. અને પછી એ મોડે તો હું સમજું છું તમારે બધાને ખબર પડી ગઈ છે. બેટા વિડીયો વારંવાર સાંભળો અને જેટલું બને એટલું શેર કરો તમારા મિત્રોને પણ એને એનો લાભ મળે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.